અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠકના ભાજપના ઉમેદવાર પીસી બરંડાના પ્રચારમાં મેઘરજ આવેલા રવિ કિશને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ઓફિસમાં આપના કાર્યકર્તાઓએ આપના નેતાઓ પર ટિકિટ માટે રૂપિયા લેવાતા હોવાના ગંભીર આક્ષેપો કરી મારામારી કરવાના મુદ્દે ચાપખા વરસાવ્યા હતા અને રવિ કિશને જણાવ્યું હતું કે આ પાર્ટીના નેતાઓ જ ભ્રષ્ટાચારી છે અને આ તેનું ઉદાહરણ છે. બીજી તરફ ભિલોડા બેઠક પરના આદિવાસી મતદારોને મહત્વ આપી આદિવાસી હિત માટે ભાજપને જીતાડવા અનુરોધ કર્યો. સાથે ફિલ્મી સ્ટાઇલમાં રવિ કિશને કોંગ્રેસ અને કોંગ્રેસી નેતાઓને આડે હાથ લઈને ધાર્મિકતાની લાગણી મતદારોમાં જન્માવનારાના નારા લગાવ્યા હતા. મેં આપકો આજ ઓન રિકોર્ડ કહે રહા હું, મહાદેવ ઇજ્જત રખે મેરે યશસ્વી પ્રધાનમંત્રીજી કે કાર્યો પે, નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ કે કાર્યો પે, મેરે પ્રધાનમંત્રીજી કી ઈમાનદારી પે વિકાસ કી ગંગા જો ગુજરાત મેં બહી હૈ. 27 સાલ મેં ગુજરાત જો બંજર જમીન સે હરિત જમીન હુઆ હૈ, જો સરદાર વલ્લભભાઈ પટેલ કા જો એક ભારત નારા થા ઉસકો શ્રેષ્ઠ ભારત હમારે દેવતુલ જનતા કી મદદ સે પ્રધાનમંત્રીજી કર રહે હૈ. મેં આપકો દાવે કે સાથ કહેતા હું કે વિરોધીઓ કી યહાં પર જીતને ભી વિપક્ષ મેં ઉનકી જમાનત જપ્ત હોગી. હમ લોગ 150 સીટ ભાજપા ગુજરાત મેં હું અહીંયા બેસીને કહું છું, 150 સીટ હમ લોગ લે આ રહે હૈ. એક ઇતિહાસ રચને જા રહી હૈ ભારતીય જનતા પાર્ટી કી ડબલ ઇન્જન કી સરકાર. યશસ્વી પ્રધાનમંત્રી મોદીજી કા નામ હી કાફી હૈ. હું જ્યાં પણ જઉં છું મોદી ખાલી મોદીજી કા મોદી બોલતા હું ઓર લોગ પાગલ હો જાતે હૈ, દીવાને હૈ ઉનકે. મતલબ ઉનકા નામ, ઉનકા ચહેરા, ઉનકી ઈમાનદારી, ઉનકી કાર્યશૈલી ગુજરાત કો એક રોલ મોડલ બનાયા પૂરે ભારત મેં. યે જો સત્ય હૈ, આ નર્મદા માઈ જહાં પર એક જમીન યહાં બંજર હુઆ કરતી થી, મેં રાજપીપલા સિલવાસ મેં શૂટિંગ કરતા થા, આજ વહાં હરિત ગુજરાત હો ગયા, યહાં પે રોજગાર હૈ પર પ્રાંતિયો કો, લાખો લોગો કો યે ગુજરાત રોજગાર દેતા હૈ. તો એસે ગુજરાત, ઇસ ગુજરાતમાં ઓર ગુજરાતી લોગ ખાસ, યે સમાજ ઇસ વક્ત પૂરા આક્રોશિત હોકે વોટ કરને આ રહા હૈ કે વિરોધીઓ ને કભી, ક્યોંકિ અપમાનિત શબ્દો કા ઇસ્તેમાલ મેરે પ્રધાનમંત્રી કે લિયે વિરોધી કર રહે હૈ. તો સારે ગુજરાતી લોગો ને અબ ઇસકો સમ્માન કી લડાઈ લી, ઉનકો લગ રહા હૈ યે 2024 કા યે મોદીજી કા ચુનાવ હૈ, ઓર ઉસી તરહ સબ લોગ 1 તારીખ કો ઘર સે નિકલેંગે ઓર દેખીગા એક ભવ્ય વોટિંગ હોગી ઓર 150 સીટે ભારતીય જનતા પાર્ટી ડબલ ઇન્જન કી સરકાર યશસ્વી પ્રધાનમંત્રી મોદીજી અમિતભાઈ શાહજી કે ભૂપેન્દ્રજી કે નેતૃત્વ મેં ઓર હમારે રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી કે નેતૃત્વ મેં હમ લોગ જીત રહે હૈ. સર, યે આપ વાલા જો કાંડ હુઆ હૈ, હાથાપાઈ હુઈ હૈ દિલ્હી મેં, તો એસા હોના ચાહિયે કે નહીં હોના ચાહિયે? દેખિયે અભી મેં ગુજરાત કે, મેં અમદાવાદ સે 4 ઘંટે દૂર હું ઓર યહાં કે મીડિયા ભાઈ હમસે યે સવાલ પૂછ રહે હૈ, તો આપ સોચ લીજિયે કે સબકો પતા ચલ ગયા હૈ કે આપકે એક વિધાયક કો કલ આપકે કાર્યાલય મેં ઉનકી આપકે કાર્યકર્તાઓ ને માર માર કે ફૂટબોલ બના દિયા, ક્યોંકિ આપ વહાં પર ટિકટે બેચ રહે થે, આપ વહાં પર ગલત કામ કર રહે થે ઓર વો પૂરા ઓન રિકોર્ડ હૈ. તો યે જો ઈમાનદારી કા ઢોંગ, ઈમાનદારી કા ડ્રામા, ઈમાનદારી કી યે એક એક ઢોલ પીટના કે હમ ઈમાનદાર હૈ, બાકી સબ બેઈમાન હૈ, હમ ઈમાનદાર હૈ, યે આપ વાલે જો કેજરીવાલજી ઓર ઉનકી ટીમ કરતી હૈ. અબ આપ બતાઈએ કે આપકે વિધાયક ગણ કો આપ હી કે કાર્યકર્તા મિલકર માર રહે હૈ ઓર પૂરા દેશ દેખ રહા હૈ, યે ગુજરાત ભી દેખ રહા હૈ ઓર યે MCD કા ચુનાવ જો દિલ્હી મેં હોગા વો પૂરે દિલ્હી કે લોગો ને ભી દેખ લિયા કે આપ લોગો ને કિતના કરપ્શન કિયા હૈ, ઇસસે પતા ચલ ગયા કે આપ ગુજરાત મેં ભૈયા આપ લોગ ભૂલ જાઈએ, MCD આપ લોગ દિલ્હી મેં હાર રહે હૈ, ગુજરાત મેં આપ સબ લોગો કી જમાનત જપ્ત હો રહી. નહીં નહીં નહીં, મુજે તો રાહુલ ગાંધીજી તો બડે પ્રસન્ન લગ રહે હમારે મોદીજી સે, વો પદયાત્રા પર નિકલ્યા, એસી અચ્છી અચ્છી સડકે દિખી ઉનકો, એસી બિજલી દિખી, હમકો તો લગ રહા ઉનકી યાત્રા જબ ખતમ હોગી તો ભારતીય જનતા પાર્ટી જોઇન કર લેંગે, હમકો બડે પ્રસન્ન, ક્યોંકિ ઉન્હોને ઇતની વિકાસ તો કભી 70 સાલ મેં કોંગ્રેસ મેં નહીં દેખા, ઉન્હોને યે વિકાસ તો કભી ઉન્હોને જબ ઉન લોગો કી સરકાર ઇતને સાલ રાજ કી ગુજરાત મેં કભી નહીં ગયા. 27 સાલ મેં ગુજરાત સ્વર્ગ હો ગયા. આજ ગુજરાત મેં આપ દેખીએ હર જગહ પર એસા લગેગા ફોરેન કન્ટ્રી મેં ઘૂમ રહે હૈ, સડકે દેખીએ હર તરીકે સે મિલ હૈ, બિજલી હૈ, ગીર કી ગાય હૈ, હમારે યશસ્વી પ્રધાનમંત્રી મોદીજી યહાં હીરા કા કારોબાર હૈ, યહાં પર ક્યાં નહીં હૈ ગુજરાત મેં એક બતાઈએ આપ, જો ચીજે નહીં હૈ, યહાં કી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કો યહાં કી સરકાર આગે બઢા રહી હૈ, આજ સબસિડી દે રહી ગુજરાતી ફિલ્મ છેલ્લો કર આજ ઓસ્કર મેં ગઈ હૈ, તો ગુજરાતી કલાકાર સે લેકે સબ લોગ આજ કિતના આગે બઢ ગયે, યહાં પર પ્રાંતિયો કો રોજગાર મેં, યહાં દંગે નહીં હોતે, મેન તો યે ગુજરાત મેં દંગે નહીં હોતે, કોંગ્રેસ કે દોર મેં રોજ હર દૂસરે દિન દંગે હોતે થે, હિન્દુ યહાં ડરે રહેતે થે, હમેશા 100 કરોડ કી આબાદી ઇસી દેશ મેં ડરી હુઈ રહેતી થી, પ્રભુ રામ કા નામ નહીં લે સકતે થે આપ,
तो आप वैसे लोग अब वो समय दोबारा गुजरात अपनी धरती पर नहीं लाएगा। दंगे करने वालों को, आतंकवादियों को बढ़ाने वालों को, तुष्टीकरण की राजनीति करने वालों को गुजरात इस धरती पर, ये पवित्र धरती है, ये बापू की धरती है, ये यशस्वी प्रधानमंत्री मोदी जी की धरती है, यहाँ पर ऐसे लोगों की कोई जगह नहीं। तो ये विरोधी, यहाँ पे बहुमत की सरकार होगी, गुजरात उसी शांति के साथ आगे बढ़ेगा जैसे बढ़ता रहा है। किसी को यहाँ पर गुजरात फालतू अपना वोट वेस्ट नहीं करेगा, क्योंकि एक वोट की ताकत गुजरात जानता है कि मैं एक वोट देता हूँ तो 370 की धारा हटती है, मैं एक वोट देता हूँ तो मेरा देश स्वदेशी आत्मनिर्भर होता है, एक वोट देता हूँ तो वोकल फॉर हमारे लोकल फॉर वोकल हो जाता है, एक वोट देता हूँ तो यशस्वी प्रधानमंत्री की ताकत होती है, अमेरिका यूक्रेन और रशिया की लड़ाई होती तो हमारे प्रधानमंत्री, पाकिस्तान डरने लगा है, चाइना डरने लगा है, हम लोग विश्व गुरु बन रहे हैं एक एक वोट से। अपने एक वोट की कीमत आप सब लोग जानते हैं, उस एक वोट से आप लोगों को क्या क्या मिला है आप लोग गिन लीजिए, 2014 से लेके 2022 तक आप लोग खुद गिनिए, गूगल करिए कि कैसे आज हमारे 5 लाख रुपए आयुष्मान योजना में मिल रहा है, किसानों को 6,000 खाते में मिल रहा, हमारी बेटियों के लिए हमारी सरकारी स्कूलें बदल गई है, हर जगह एम्स और मेडिकल हॉस्पिटल्स आ गए हैं एक वोट से। यहाँ मोहल्ला क्लिनिक किसी को नहीं चाहिए। भाई ये देखिए, गलत फहमी का तो कुछ कर नहीं सकते, लेकिन आज केजरीवाल जी, पहली बात तो आप जवाब दीजिए, आपके विधायक को आपके कार्यकर्ताओं ने कार्यालय में क्यों मारा? अगर आप यहाँ गुजरात में आके झूठ बोल रहे हैं, या झूठ का लॉलीपॉप या फ्री का लॉलीपॉप, फ्री कहीं नहीं मरतू बाप्पा, जीवन में पसीना बहाना पड़ता है, रवि किशन रेंग कर ऊपर आए मिट्टी के घर से, ये गुजरात भी जानता है, और गुजराती लोग फ्री लेते नहीं हैं, गुजरातियों ने हमेशा दिया है, गुजरातियों ने लिया नहीं है, फ्री में कहीं न थी। वो गरीब लोग को आपने, केले वाले ठेले वाले बेचारे गरीब, हमारे भाई लोग वहाँ पर बिहार यूपी के थे दिल्ली में, उनको फंसा दिया, उलझा दिया अपनी बातों में और कर दिया। आप जेब से दे रहे हैं, नहीं, जनता के टैक्स का पैसा, वही जो पैसा वहाँ पर फ्री में जहाँ भी इस्तेमाल कर रहे होंगे, उससे कोई सड़कें बनती, कोई हॉस्पिटल बनता, कोई अच्छी स्कूल बनती, बड़े बड़े काम होते वहाँ पर। तो ये ऐसी बातें नहीं करें, फ्री ये गुजरात झूठ नहीं लेगा, गुजरात बुद्धिमानियों का प्रदेश। गुजरात तक माटे अरवली थी हितेश सुतरियानो अहवाल।